नमस्कार विद्यार्थी मित्रों, पाठ 13 एम आपणे भारतनुं स्थान, भूस्तरीય रचना अने ભૂપૃષ્ઠ 1 एम आपणे भाग 1 जोई गया। तो भाग 2 मां आपणे जता पहेला शुं शुं आपणे जोयुं पहेला भाग मां ते आपणे अहीं जोईशुं। तो एमां ભૂપૃષ્ઠની रीते एना भाग उत्तर दक्षिण वच्चे भारतनी मध्यमांथी कर्कवृत प्रसार थाय छे। उत्तर दक्षिणनी लंबाई 3214 किमी छे अने पूर्व पश्चिमनी पोहळाए 2933 छे। એટલે કે ગુજરાતથી અરુણાચલ સુધીનો વિસ્તાર 2933 કિમી છે। તો આપણે હવે ભારતના પડોશી દેશો વિશે માહિતી મેળવશું। તો ભારતના પડોશી દેશો, તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે। ભારતમાં 29 રાજ્યો, એક કેપિટલ સ્ટેટ એટલે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને 9 સંઘ શાસિત પ્રદેશ છે। હવે આપણે આટલું જાણવાનું છે કે 2 જૂન 2014 રોજ તેલંગાણા અને માતૃરાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે। ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે। આ એની જમીન સીમા છે જે તમને અહીંયા દર્શાવ્યું છે। ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો એટલે કે શ્રીલંકા અને માલદીવ આવેલા છે। નીચે શ્રીલંકા બતાવેલ છે। ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે। અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં આંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે। એટલે અહીંયા તમને પૂછે કે અરબ સાગરમાં કયા ટાપુ આવેલા છે, તો કે લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે અને બંગાળાની ખાડીમાં આંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે। ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે આંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા। તો અહીંયા તમને એમ પૂછે કે ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ કયા વર્ષમાં સુનામીમાં જળમગ્ન થયો હતો, તો કે છે 2004માં। હવે આપણે ભૂસ્તરીય રચના વિશે માહિતી મેળવશું। ભારતના ભૂપૃષ્ઠના સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે। તો આપણે આ ભૂસ્તરીય રચના વિશે માહિતી મેળવવા પહેલાં આપણે એ જોઈશું કે ભારતના રાજ્યો કેટલા છે, તો કે 29, કેપિટલ સ્ટેટ તો 1 એ છે દિલ્હી અને સંઘ શાસિત પ્રદેશો તો કે છે 9। તો હવે આપણે ભૂસ્તરીય રચના વિશે માહિતી મેળવશું। તો એમાં ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ એટલે કે સ્થાન, પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે। આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે। પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે। પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યા છે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે। ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો એની દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ, લિથોસ્ફિરિક પ્લેટ કહેવાય છે। એમાં આવી 7 પ્લેટો આપેલી છે, જે ખંડોના નામ પરથી અને મહાસાગરના નામો પરથી પાડવામાં આવેલ છે। તેમાં પહેલી દેખાડી છે પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7મી એન્ટાર્કટિક પ્લેટ। તો આ 7 પ્લેટો તમને અહીંયા મેપમાં બતાવેલ છે। તો અહીંયા તમને એમ કહેવાય કે મૃદાવરણીય એટલે શું, તો મૃદાવરણીય પ્લેટ એટલે
જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં જે વિભાજિત થઈ જાય છે તેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. અને આવી 7 પ્લેટોના નામ પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ છે. હવે આપણે ભૂસ્તરીય રચનામાં આગળ બીજું જોઈશું, બીજી 3 પ્લેટો વિશે. તો કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય છે. જ્યારે જો એકબીજાથી દૂર થઈ જાય છે તો તે તમને અપસારી પ્લેટ બતાવેલ છે. હવે બીજું છે કે જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે, જો તમને બીજી પ્લેટ બતાવી છે જે નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થાય છે. તો એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. અને સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજાની સાથે ટકરાઈ રહી છે, પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. તો આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. તો આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહેવાય છે, જે તમને ત્રીજી આપેલી છે. તો આખું ફરી જાય એટલે તેને રૂપાંતરિત પ્લેટ કહેવાય છે. હવે આપણે ફરી વખત જોઈશું કે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ જાય છે તો તેને અપસારી પ્લેટ કહેવાય છે, જે તમને આપેલ છે. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહેવાય છે. અને રૂપાંતરિત પ્લેટ, તો સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે અને પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. તો આને આપણે રૂપાંતરિત પ્લેટ કહેવાય છે. હવે આપણે આગળ જોઈશું કે ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું. હિમાલય પર્વતશ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો અને આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો જે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિર્મિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે, તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે અને આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો આપણે જે ભૂમિખંડમાં આજના ખંડો એક જ સીમા પર હતા, તો આપણે જોઈશું કે ભારત કરોડો વર્ષ પહેલાં
ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો અને આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. હવે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને તો કઈ પ્લેટ, તો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. હવે આપણે આગળ જોઈશું કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું અને તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. તો અરબ સાગરનું નિર્માણ કેવી રીતે થયું? તો ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ છે તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. હવે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા છે, એમાં આપણે શું શું આવેલું છે? તો તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ આ વગેરે આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે, તો તમારે એનો સ્વાધ્યાય તૈયાર કરી લેવો. થેન્ક યુ.